वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ ચાલુ પ્રસંગમાં રામપ્રતાપજી મહારાજ ભગવાનને સમજાવે છે કે આપણું કુળ ઘણું મહાન છે સામે ચાલીને સારા સારા પવિત્ર બ્રાહ્મણો દીકરી આપવા આવે છે તમારી ઉંમર નાની છે અત્યારે કદાચ તમને વૈરાગ્ય હોય સ્ત્રીમાં રુચિ ન હોય પણ મોટા થાવ વૈરાગ્ય મોળો પડે કુળને કલંક લાગે તમારી ફજેતી થાય એના કરતાં મારું માનો અને પિતાએ તો કહ્યું હતું તમે તો ભગવાન છો તમે તો કોઈ કન્યાનો હાથ જાલશો એનું પણ કલ્યાણ થશે તમે કલ્યાણ કરવા આવ્યા છો એમાં એક જીવનું કલ્યાણ વધી જશે તમને કદાચ ચિંતા હોય કે પરણ્યા પછી એનું પાલન એનું પોષણ એ બધો પુરુષાર્થ પરિશ્રમ કેટલો બધો કરવો પડે પણ એવું નહીં થાય આપણું મહાન કુળ જોઈને સામેના લોકો એકલી કન્યા નહીં આપે એટલું બધું આપશે ને તમારે તો દાખલો જ નહીં કરવો પડે હાથ પણ નહીં હલાવવા પડે પગ પણ નહીં હલાવવા પડે સામે ચાલીને અન્ન વસ્ત્ર ધન બધું જ મળશે તમે હા પાડી દો બસ એવી વાત કરી સ્વામિનારાયણ હરે આડત્રીસ ચોપાઈ પૂરું થઈ હતી મોટાભાઈ કહે છે અને સંતો અને શાસ્ત્રો એમ કહે છે કે સહુને ભગવાનનો ભય હોય છે પણ ભગવાનને કોઈનો ભય હોતો નથી તો હવે તમે જ મને કહો તમારે શું કરવું જોઈએ તમે ભગવાન છો તમારે કંઈ માયાના બંધનથી સ્ત્રીના બંધનથી ડરવાનું ન હોય તમારા માટે કોઈ ભય છે જ નહીં તમે તો જીવોના ભયને ભાંગવા માટે આવ્યા છો માટે મારી વિનંતી સાંભળો ત્યારે શ્રીહરિએ કહ્યું હવે ધ્યાનથી સાંભળજો હે ભાઈ રામ પ્રતાપજી આપ સાંભળો આપે જે જે વાત કહી તે બધી કેવળ પોતાના સ્વાર્થની જ કહી છે તમારી દરેક વાતની પાછળ પરમાર્થ નથી તમારો સ્વાર્થ છે તમે કલ્યાણની વાત કરી તમે અમારા હિતની વાત કરી તમે દીકરીનો હાથ જાલી એના હિતની વાત કરી પણ આ કોઈના હિતની વાત નથી આ બધાની પાછળ તમે તમારો સ્વાર્થ તમારી ભલાઈ તમારી લાલચ કંઈક અંદર પડી છે એ જુઓ છો જીવ પ્રાણી માત્ર સંસારમાં જાય છે ને સ્વાર્થે કરીને જ જાય છે ને અને બીજાને નાખે છે એ પણ સ્વાર્થે કરીને જ નાખે છે ને આપણે તો બહુ દાખલા મેં સંતોએ જોયા સાધુ થવા આવે સારો ભણેલો ગણેલો યુવાન હોય સમજીને વૈરાગ્ય થયો હોય એણે સમજીને અનુભવી લીધું હોય સંસારમાં સાર નથી માતા પિતા આવે મારઝૂડ કરે કેટલી એક એક વર્ષ બબ્બે વરસ ત્રણ ત્રણ વરસ ચાર ચાર પાંચ પાંચ વરસ સુધી ઘનશ્યામ દાદા લડાઈ ચાલે છે એક સરહદ ઉપર સૈનિકને જેવી રીતે લડવાનું હોય છે ને એવી રીતે સાધું થવું સંસારને છોડીને માયાની ઝપટમાંથી માયાના બંધનમાંથી નીકળી જવું છેલ્લી વાત નથી એ તમે તો કોઈ અમેરિકાવાળા જોઈ પણ ન હો લડાઈ પણ એ સાધુ થવા આવે ને આપણા મંડળમાં એક સાધુ થવા આવ્યા એના માતા પિતા પકડીને મારીને લઈ ગયા પાછો આવી ગયો ફરીવાર લેવા આવ્યા અમે બધા સંતો બેઠા હતા ગમે તેમ બેફામ બોલે ગુરુજીને શું કહે ખબર ગુરુજીને કહે તમારે સ્વામી સાધુ જ કરવો છે ને આ લઈ લો આ લઈ લો આ મોટાને તમે રાખી લો નાનો અમને આપી દો ગુરુજી હસતા હસતા કીધું કેમ ભગત તમે આ નાના માટે આટલી મારઝૂડ કરો છો સાધુને ન કહેવાના શબ્દો કહો છો ખોટા આક્ષેપો નાખો છો આ મોટોય તમારો દીકરો નાનોય તમારો દીકરો અરે સ્વામી આ મોટો ક્યાંય કપાતર કામ લાગેવો નથી એને તમે રાખો એ તમારી જોડે ચાલશે આ આપી દો અમને લો મોરના ઈંડા જેવો જો દીકરાનું હિત ઈચ્છતા હોય જો ખરેખર દીકરાનો જ પ્રેમ હોય તો મોટાને આપે આપે બે દીકરા છે દીકરાનો પ્રેમ નથી આ દીકરો ભણેલો છે આ દીકરો શિક્ષિત છે સારી કમાણી કરશે સારા પૈસા લાવશે એ મોટર બંગલા બાંધશે લાવશે અને અમે મોટર બંગલામાં રહેશું બસ સ્વાર્થ પાછા કે સંસારમાં કલ્યાણ ક્યાં નથી થતું અરે આપણા સંતો ત્યાં સુધી કે ભગવાનના માર્ગે ચાલે ને તો ગામનો ભંગી ઢેઢ પણ એને સમજાવ આવે અરે ગામનો છેલ્લામાં છેલ્લો માણસ ગરીબ ભિખારી પણ એને સમજાવે અરે તારે ક્યાં વળી ખાવાની તકલીફથી બાવો થયો સંસારની માયા એના મૂળમાં સ્વાર્થ પડ્યો છે સ્વાર્થ એટલે મહારાજે મોટાભાઈને કડવી વાત કરી કે ભાઈ તમારી એક એક વાતમાં સ્વાર્થ છે કૂપમંડૂકના જેવા આપના વિચાર અલ્પ છે કૂપમંડૂક એટલે કૂવામાં પડેલો ડેડકો આપણે ત્યાં સંસ્કૃતમાં આ જૂની બહુ બહુ જૂની કથા છે કે દરિયામાં રહેનારો એક ડેડકો એ તણાતા તણાતા કૂવામાં પડ્યો કૂવામાં બીજો ડેડકો હતો કે બંને ડેડકા ભેગા થયા એટલે આ ડેડકાએ બીજા ડેડકાને જે નવો આવ્યો છે ને પૂછ્યું ભાઈ તું ક્યાંથી આવ્યો અરે ભાઈ આ પાણીના પ્રવાહમાં તણતા તણાતા તણાતા આવી ચડ્યો હું તો કેટલા મોટા દરિયામાં રહેતો હતો કૂવામાં જ જન્મેલો પાંચ સાત પેઢીથી કૂવામાં જ ઉછરેલો એ ડેડકો એના પરંપરાથી કૂવામાં જ પડેલો આણે જ્યારે દરિયાની વાત કરી ત્યારે પેલા ડેડકાએ છલાંગ મારી છલાંગ મારી કીધું તારો સમુદ્ર તો બહુ વાતો કરે છે બહુ મોટો છે બહુ વિશાળ છે તો આવડો મોટો છે ડેડકાની એક છલાંગને દરિયો કેવડો હોય આણે કીધું ભાઈ તને ખબર ન પડે એવડો નથી બીજી છલાંગ મારી આવડો છે ત્રીજી છલાંગ મારી આવડો છે એ કુવાના ડેડકાને કેમ સમજાવવું કે દરિયો કેવડો હોય કેવી રીતે સમજાવું દાદા એને સમજાવવાનો એક જ રસ્તો છે કૂવામાંથી બહાર કાઢો પણ બહાર કેમ કાઢે ડેડકાને કેમ બહાર કાઢવો એ તો કૂવાની બહાર ઉભેલો કોઈક માણસ એ ક્યારેક કૂવામાં બાલ્ટી નાખે ડોલ નાખે અને આવી જાય અને બહાર નીકળે મોટી વિશાળ દુનિયા જુએ ત્યારે એને ખબર પડે કે ઓ હો 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 આવડી મોટી દુનિયા એ માયાના બંધનમાં પડેલો જીવ એને માયાના બંધનથી આગળ દેખાતું જ નથી દેખાવાનું પણ નથી કારણ કે એટલામાં જ પડ્યો છે એને મૂર્તિનું સુખ અનુભવમાં ન આવે એને ભગવાનની ભક્તિનું સુખ દેખાય પણ એ તો ક્યારેક એવી ભગવાનની મૂર્તિમાં ડૂબેલા સાધુ આવે એ કરુણા અતિશે જન્મ સુધાર્યો રે હો મારો મુક્તાનંદ સ્વામીએ કીર્તન ગાયું ને મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને છોડી વાત છે ને મહારાજના પરચયશ્વર્ય જોઈ મુક્તાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા કે ગુરુદેવ રામાનંદ સ્વામીએ જે નહોતું કર્યું જેવું નહોતું કર્યું એવું આ નાના નીલકંઠ આજના આવેલા બ્રહ્મચારી કરે છે કંઈક ખોટું થઈ રહ્યું છે ઉદાસ થઈ એક વિચક્ષણ માણસ માટે શાસ્ત્રમાં લખ્યું કંઈ ન સમજાય તો એનાથી દૂર થવું જે વિદુરજી એ મહાભારતનું યુદ્ધ થયું વિદુરજી મૂંઝાણા કેવી રીતે મુંજાણા આખી જિંદગી સુધી જે રાજ્યનું મેં ખાધું છે એ રાજ્યને આવા સમયમાં છોડીને સામે પક્ષી જેને લડવું એ ધર્મથી વિરુદ્ધ છે તો રાજ્યનું ખાધું છે રાજ્ય તરફથી લડવું જોઈએ પણ આ રાજ્ય જ ખોટું કરી રહ્યું છે અધર્મનો રસ્તો છે રાજ્યનો હક પાંડવોનો છે શાસ્ત્રમાં લખ્યું કોઈ વસ્તુ આપણને સમજાય નહીં કોઈ વસ્તુની આપણને ખબર ન હોય કોઈ વસ્તુમાં આપણને મૂંઝવણ થાય તો ત્યાંથી દૂર થવું ગુણાત્યાનંદ સ્વામી એમ કહે ટોપીવાળો સ્વામીના શબ્દો એટલે અંગ્રેજ ટોપીવાળો જ્યારે મૂંઝાય ત્યારે એકાંતમાં જઈ અને વિચાર કરે અને પછી મૂંઝવણ ટાળી નાખે એ મૂંઝવણ આવે ત્યારે એકાંતમાં જઈ વિચાર કરી ભગવાનને સંભાળે તો ઓમેટિક મૂંઝવણની ટળે આ મૂંઝવણ ટાળવાનો સારામાં સારો રસ્તો છેવટે વિદુરજીએ નક્કી કર્યું મહાભારતના યુદ્ધ પહેલા વિદુરજી તીર્થયાત્રા કરવાને માટે નીકળી ગયા કે મારે આ યુદ્ધમાં રહેવું ન પડે આમાં સામેલ થવું ન પડે આ બાજુ અધર્મ છે સામે ધર્મ છે હું મૂંઝવણમાં છું શું કરું છોડીને જતા રહ્યા આ એક માર્ગ છે શાસ્ત્રમાં બતાવેલો જ્યારે જ્યારે એવો સમય વિપરીત આવે ત્યારે સંસાર છે ને એમાં ઘણી બધી વસ્તુ આપણે કઈ વાત ચાલતી હતી હમણાં બહુ સરસ કુવાનો ડેડકો છે ને એને કોઈક એવા સંત મળે ને એ સંત કેવા હોય પાછા એ મુક્ત હોય એ મુક્ત થયેલા એવા સાધુ એ જ જીવને મુક્ત કરી શકે બીજા ક્યારેય કરી શકે નહીં એટલે મહારાજ કહે છે તમારા વિચાર અલ્પ છે કૂપમંડૂક જેવા તેને આપ અપાર મોટા વિચાર માનો છો પણ ક્યાં તમારા કૂપ જેવા અલ્પ વિચાર અને ક્યાં મારા સાગર જેવા ઉચ્ચ વિચાર મેં મનમાં એક નિશ્ચય કર્યો છે કે જગન્નાથ અને દ્વારિકાનાથ અને બદ્રીનાથ અને રામનાથ ચાર ધામ આપણા જગન્નાથ દ્વારિકાનાથ બદ્રીનાથ ને રામનાથ આ ચાર ધામ વચ્ચેના જે લોકો છે તેનો મારે ઉદ્ધાર કરવો છે અને ઘેર ઘેર જઈને લોકોને દર્શન આપવા છે ચૌદ લોકનું જે સુખ છે તેનાથી પણ વધારે અમે પૂર્ણકામ છીએ લોકના વાસીઓ શબ્દ સ્પર્શ પાંચ વિષયમાં બંધાયેલા છે આ પાંચ દોરડા એવા છે ને કંચન કામીની દોરહી કરી કે ચૌદ લોક બંધે જ કરી કે કંચન કામિની દોર કરી કે ચૌદલોક બંધે જ કરે નહીં તામહી બંધનવા વારે હમ નહીં તામહિ બંધન વા બંધન કી આસ પે અરે બંધન કી આસ તું જ પે હે પ્યારા ભાઈ કાંચન એટલે સોનું કામિની એટલે સ્ત્રી આ બે દોરડા થી ચૌદ લોકના બધા દેવો બધા મનુષ્યો જકડીને બંધાયેલા છે આ બે દોરડાથી આખું જગત બંધાયેલું છે ત્રણેય લોક દેવો દાનવો અને માનવો બધા જ હું તેમાં બંધાવાનો નથી મને બાંધવાની આશા પણ પ્યારા ભાઈ તમે છોડી દો હું જોગી છું ભોગોને ભોગવનાર ભોગી નથી ક્યારેય કુળને લાંછન નહીં લગાડું તમે જેમ કહ્યું ને કે મોટા થશો તમારો વૈરાગ્ય ઓછો થશે અને પછી કંઈ કેવું પગલું ભરશો આ પવિત્ર કુળને કલંક લાગશે અપકીર્તિ થશે અત્યારે તમે સમજો તો સારું ભાઈ અમારા માટે આવા વિચાર તમે ન કરતા હું એવો નથી જેવા તમારા વિચારો છે જેવું તમે જગતમાં જોયું છે એ જગતના જીવ કરતા હું તો જુદો છું ભાઈ અનેક જીવોનું કલ્યાણ કરવા માટે અનંત આત્માઓને માયાના બંધનમાંથી કાઢવાને માટે અમારું પ્રાગટ્ય થયું છે લોકોનો મોક્ષ કરવાને માટે મેં અત્યારે વિપ્રકુળમાં ધર્યો છે જે મનુષ્ય મારે શરણે આવશે તેના ઉપર ક્યારેય જમની ચઢાઈ નહીં આવે જે કોઈ મનુષ્ય મારા દર્શન કે ચરણ સ્પર્શ કરશે તો તેને કાળ કે કર્મનો ભય નહીં રહે તે ભય નાશ પામશે જે કોઈ મને અન્નથી કે વસ્ત્રથી પૂજશે તો તે બધાનો મોક્ષ થશે ગુણાત્યાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું શ્રીજી મહારાજનું સર્વોપરીપણું આ જ છે કે આવા કપરા કળિયુગમાં આ વીસ વીસ એકવીસ એકવીસ વર્ષના યુવાનો જે પુરુષોત્તમ નારાયણની અને ઉપાસનાના બળે કરીને સંસારના વિષય ભોગને લાત મારીને ત્યાગાશ્રમનો માર્ગ લે છે ભર જુવાનીમાં આ શ્રીજી મહારાજનું મોટામાં મોટું સર્વોપરીપણું છે જુવાનીમાં કામના વેગથી બચવું જુવાનીમાં ક્રોધના વેગથી બચવું યુવાનીમાં લોભના વેગથી બચવું શરીરમાં જ્યારે કામ ક્રોધ લોભ એના તરંગો ઉછળતા હોય અને ત્યારે એને શાંત કરવા તમે જાણો છો જગતના દાખલા તમે રોજ સાંભળતા હશો આખી દુનિયા સળગી રહી છે એની અંદર એમ કહો તો એ ચાલે પેલા પતંગિયા અગ્નિ દેખી અને અગ્નિમાં પડતા હોય અગ્નિની જ્યોત જ્યાં હોય ઇન્ડિયામાં તો જોવા મળે વારંવાર ત્યાં પતંગિયા મરેલા ઢગલો થઈ જાય તો પણ નવા પતંગિયા આવે એના ઉપર પડે ને મરે એ અગ્નિની જ્યોતમાં સળગતા પતંગિયાને આપણે જોઈએ છીએ ને બસ એવી જ રીતે કોઈ રૂપની જ્યોતમાં કોઈ ધનની જ્યોતમાં સળગી સળગીને મરી રહ્યા છે લાખો હજારો માણસો એને જોતા જાય તો એ પાછામાં પડે છે મહારાજ એમ કહે છે અમારા દર્શને કરીને કીધું આમાં અમારા ચરણ સ્પર્શે કરીને કાળ કર્મના ભયને ટાળી નાખશે અને અમારી પૂજા કરશે અમને સંભાળશે એનો પણ મોક્ષ થશે તો પુરુષોત્તમ નારાયણ છે મહારાજની તો વાત જ ક્યાં કરવાની પણ મહારાજના પ્રતાપે કરીને મહારાજના પ્રતાપે કરીને વચનામૃતમાં શ્રીજી મહારાજે એક વાત કરી આજે કરી દઉં જો મહારાજે ચાર વાત કરી એક અમારે શરણે આવશે એના ઉપર યમની ચઢાઈ નહીં થાય એટલે જમદું તેને ક્યારેય તેડવા નહીં આવે બીજી વાત કરી અમારા દર્શન કે સ્પર્શ કરશે તેને કાળનો પણ ભય નહીં રહે એને મૃત્યુનો ડર નહીં લાગે કારણ કે એને મૃત્યુ આવતું જ નથી એ તો હવે ક્યાં જશે મુક્તિને પામવાનો ને ત્રીજી વાત કર્મનો ભય પણ નથી સાચો ભગવાનનો ભક્ત ગરીબ હોય ને છતાં ગરીબીમાં એની પાસે જે અમીરી છે ને તમે નરસિંહ મહેતાને જુઓ મહારાજના સમયના દુબળી ભટ્ટને તમે જુઓ અરે લોયા ગામના ઘેલા કોળીને તમે જુઓ મહારાજના સમયના દાખલા જુઓ એ ગરીબ હતા ઝૂંપડામાં રહેનારા હતા કદાચ બે સમયનું પેલો સગ્રામ વાઘરી જેતલપુરના જીવન ભગત ઝૂંપડામાં રહેનારા હતા ગઈકાલે ભક્તિયજ્ઞની કથામાં બહુ સરસ એક વિષય હતો કે જે ખરેખર પરમેશ્વરને એકવાર વાલો થઈ જાય છે ને એની વૃત્તિ પછી પૈસામાં જતી જ નથી એ મહેનત કરે તોય ન જાય તમે અંબાણીને એમ કહો કે અમારા લોયાધામમાં સત્સંગ સભા રાખી છે આવો ને એકવાર આવે ભીખું દાદા આપણે સિંગાળાને કહો ને ધર્મેશભાઈને એકવાર આવે કેમ ના આવે પૈસા એટલા બધા વધી ગયા જેને બહુ પૈસા મળે એને પછી પરમેશ્વરમાં તરફ ખેંચાણ ન થાય ગમે એટલી મહેનત કરે તોય ન થાય કારણ કે પૈસા વધારે પડતા મળી ગયા એમ ખરેખર જેને પરમેશ્વર મળી ગયા ખરેખર જેને પરમેશ્વરનો અનુભવ થઈ ગયો યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તત યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્ય તે પરમેશ્વર જેના હૃદયમાં વસે છે એનું ચિત્ત પછી પૈસામાં કે પદાર્થમાં ખેચાતું નથી અને પૈસામાં અને પદાર્થમાં જ રચ્યો પચ્યો જે જીવ છે ને એ ભલે મંદિરમાં આવીને બેઠો હોય હાથમાં માળા હોય પણ એનું ચિત્ત પરમેશ્વરમાં સ્થિર થવાનું નથી પ્રેમ ગલી અતિ સાંકરી પ્રેમ ગલી અતિ સાંકરી યામે દો ન સમાય હમણાં આપણે શનિવારે ગુરુજીની કથા સાંભળી ગુરુજીએ વાત કરીને ભક્તિ એટલે અસાધારણ પ્રેમ ગાંડો પ્રેમ પછી ગુરુજી કેટલી સરસ વાત કરી કે એકવાર ભગવાનમાં સાચો પ્રેમ થાય ને એને પછી જગતમાં ક્યાંય પણ પ્રેમ નથી થતો અને જો જગતમાં પ્રેમ થાય છે તો હજી પરમેશ્વરમાં સાચો પ્રેમ એ મીરા જ થઈ જાય એ મુક્તાનંદ સ્વામી જ થઈ જાય એ નરસિંહ મહેતા જ બની જાય એમાંથી કોઈ નિત્યાનંદ સ્વામી જ થઈ જાય કા પર્વતભાઈ જેવું જીવન થઈ જાય કાં જીવબા કે લાડુબા જેવું જીવન થઈ જાય આ જે છે ને આપણા લોયાધામ પરિવારમાં અમેરિકામાં એવા કેટલા સ્ત્રી ભક્તો કે પુરુષ ભક્તો યુવાનો કે બાળકો કેવી રીતે ભક્તિ કરે છે આપણે દાખલા જોઈએ છીએ એના પ્રગટ ભક્તોના ચરિત્ર ઉપર જો કથા કરીએ ને આપણે પ્રગટ ભક્તોના ચરિત્ર ઉપર તો એમ કહી શકાય કે આપણે એક દિવસ નહીં એક મહિનાની પારેણ રાખીએ ને આપણા લોયાધામ પરિવારના સારા સારા હરિભક્તોના અનુભવો ક્યારેક સંતો પાસે આવીને કીધી હોય વાત ક્યારેક સભામાં વાત કોઈએ કરી હોય બીજા હરિભક્તે પણ એવા હરિભક્તોના અનુભવ છે એટલા માટે શ્રીજી મહારાજ આ ચાર વાત કરે છે અમારે શરણે આવે એને જમનું તેડું ન રહે અમારા દર્શન સ્પર્શ કરે એને કાળનો ભય નથી રહેતો કર્મથી એ પાર થઈ જાય છે કર્મનું બંધન એને નથી લાગતું પછી પ્રારબ્ધ કરીને સુખ આવે કે દુઃખ આવે સુખ કે દુઃખ એ બંનેના માટે સરખા જ છે દુઃખમાં પણ એ રાજી અને સુખમાં પણ એ રાજી અને ચોથી વાત મહારાજે કરી મહારાજ કે અમારી અન્ન વસ્ત્રે કને પૂજા કરશે એમને યાદ કરશે બધાનો મોક્ષ થશે મહારાજ તો પુરુષોત્તમ નારાયણ છે ભગવાન છે એની તો વાત અતિ ન્યારી જ છે ભગવાનને યાદ કરીને શું ન થાય શું ન થાય પણ વચનામૃતમાં મહારાજે કહ્યું કે જ્યારે કામ ક્રોધના અતિશય વેગ આવતા હોય પ્રથમનું વચનામૃત અઠ્યોતેરનું એમાં તો મહારાજે દ્રષ્ટાંત આપ્યું જેમ સમુદ્રમાં મોટા મોટા તરંગો ઉછળતા હોય દરિયામાં મોટા મોટા મોજા આવતા હોય એવી રીતે જીવ પ્રાણી માત્રના અંતરમાં વાસનાના પૂર વાસનાના તરંગો ઉઠે છે દરિયામાં એવા મોટા મોટા મોજા આવતા હોય એમાં સ્ટીમ્બર ચાલતી હોય એ સ્ટીમ્બરને આખું પાડી દે હોળી નાખી ઊંધી કરી નાખે જ્યારે ઝંઝાવાત આવે ત્યારે એક માણસ નહીં એમાં બેઠેલા પાંચ પચાસ સો બસો માણસને મારી નાખે આપણે જોઈએ છીએ ને એમ એક માણસમાં એવા કામના વેગ આવે એવા કામના વેગ આવે એ તો મરે પણ આસપાસના પાંચ પચાસ સો બસો પાંચસો માણસને મારે છે દાખલા બને જ છે ને રાવણને જો સીતામાં આસક્તિ ન થઈ હોત તો કેટલા બચી જાત ભીખું દાદા કેટલા બચી જાત દુર્યોધનને ધનની લાલચ ઓછી થઈ ગઈ હોત તો કેટલા બચી જાત આ પરંપરા ચાલુ જ છે ત્યારે તો સારા બે જ જણા હતા રાવણ કે દુર્યોધન હવે તો ઘરે ઘરે એ જ છે હવે કેટલાને સંભાળવા હવે કેટલાને યાદ કરવા પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી કામ ક્રોધાદિકના વેગ જ્યારે વધે ત્યારે ઉચ્ચ સ્વરે કરીને મુક્તાનંદ સ્વામી જેવા સંતને યાદ કરે તો એના સ્મરણે કરીને પણ એના હૃદયના વેગ શાંત થાય મહારાજના પ્રતાપે કરીને ભગવાનના પ્રતાપે કરીને ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારવે કરીને ભગવાનના સાધુ એ પણ એવા પવિત્ર થઈ જાય તમારા અનુભવ કરો કરી લેજો આપણા ગુરુજી જેવા સંત હોય એવા સાધુના તમે દર્શન કરો એવા સાધુને તમે યાદ કરો તમારું મન શાંત થઈ જાય તમારું મન નિર્વિકાર થઈ જાય સ્વામિનારાયણ 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 આપણે બોલીએ છીએ ને હે મહારાજ હે ગુરુજી આપણા યોગી સ્વામી એક એક સંતને યાદ કરતા ને મારા બ્રહ્મસ્વરૂપ સ્વામી મારા વિજ્ઞાન સ્વામી મારા મોની સ્વામી મારા સુખ સ્વામી મારા સંત સ્વામી મારા બોલે હા આગળ પછી મારા અજીત ભગત મારા રણછોડ ભગત મારા કૌશલ ભગત પછી આગળ પાછા વધે મારા હરિકૃષ્ણ ભગત મારા યોગેશ ભગત મારા આસિત ભગત એક એક સંત એક એક એ નાતા નાતા જે ભજન કરતા બધા સંતો સાંભળતા આ તો કોઈ રેકોર્ડ નહોતું કર્યું બાકી જો રેકોર્ડ થયું હોત કારણ કે આપણને ખબર નહોતી ત્યારે એ નાવા જાય ગમે ત્યારે બાથરૂમમાં નાવા જાય બધા સંતો દરરોજ સાંભળતા નાનામ નાના હરિભગત નાનામ નાના સંત નાનામ નાના પાર્સદ મારા 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 કઈ એવી રીતે સંભાળતા એવી રીતે સંભાળતા પણ એવા સાધુ હોય ને એ જ ભગવાનને વાલા થાય ને ભગવાનના પ્રતાપે કરીને ભગવાનના સંતને સંભાળે લોયાની પાસે નાગડકા નામનું ગામ નાગડકા ગામમાં મહારાજ બેઠા છે સ્વરૂપાનંદ સ્વામી આવે મહારાજે પૂછ્યું મહાત્માજી ઉત્તર હિન્દુસ્તાની સંત હતા હિન્દીમાં બોલતા મહારાજ કે મહાત્માજી ક આદમી દેખે કીટને આદમી મિલે આપકો ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે ગુરુ સાહેબ આદમી તો એક લીમડી કે નીચે દેખા આદમી તો એક લીમડી કે નીચે દેખા આદમી દેખા નહીં હે તો આ બધા સભામાં ખડખડાટ હસવા લાગ્યા મહારાજ કોઈ માણસ જ નથી જોયો આણે તો વર્તમાન કોને ધરાવ્યા હશે કલ્યાણ કોનું કર્યું હશે વાત કોને કરી હશે તમે આવા સાધુ ફક્કડ ગીર ધારીને ગામડે ફરવા મોકલો એમાં કોનું ભલું થાય શ્રીજી મહારાજ જાણી ગયા મહારાજ કે સાંભળો સંતો બીજા સંત વર્તમાન ધરાવે ધર્મનિયમ પળાવે ત્યારે જીવ નિષ્પાપ થાય ત્યારે જીવની વૃત્તિ પાછી વળે અને જીવનું કલ્યાણ થાય પણ આ સ્વરૂપાનંદ સ્વામી જેવા સાધુ છે ને એ ચાલ્યા જતા હોય એના શરીરને કોઈ પવન અડે અને ઈ પવનની લેરખી કોઈ પાપી માણસ બાજુમાં નીકળો એને જો અડી જાય ને આ સાધુને વર્તમાન ધરાવવાની જરૂર નથી મહારાજના શબ્દો હા મહારાજે નાગડકા ગામમાં પોતે કરેલી વાત ગુરુજી પણ કહેતા ગુરુજીની ઘણી બધી કથા મેં સાંભળ્યું છે આપણા દાદા ગુરુજી મોટી વ્યાસપીઠ ઉપર બેસીને ક્યારેય કથા નહોતા કરતા તો ક્યારે બહુ ઝાઝા માણસો બેઠા હોય અને મોટી પારાયણ કરી હોય એવું પણ નહોતું દાદા ગુરુજી કોઈ ભગત આવે એક નાની મહારાજની વાત કરે ઠાકોરજીની સેવા કરે એને જમાડે એને સાચવે એટલો બધો રાખે પણ જે ગુણાત્યાનંદ સ્વામીના યોગ્ય કરીને જે મુક્તાનંદ સ્વામીના યોગે કરીને જે બ્રહ્માનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામીના યોગ્ય કરીને જીવને બળ મળતું ને એવું બળ એનાથી પણ વિશેષ બળ આવા સાધુઓ દ્વારા મળ્યું ગુરુજી પોતાનો જ અનુભવ કે હવે અગિયાર વર્ષની ઉંમરે સાધુ થાય કેટલી નાની ઉંમર ઉપવાસ તો અઘરો જ લાગે ને ગુરુજી કે મને એક ઉપવાસ અઘરો લાગે પણ ધીમે 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 કરી એકાદશીનો ઉપવાસ કરાવે પ્રેમથી સમજાવે મોટી એકાદશી કરવો જોઈએ રાત્રે બાર વાગે જગાડી દેસ રાત્રે બાર વાગે જગાડે પારણા કરાવે બીજી વાર બે વાગે જગાડે ત્રીજી વાર ચાર વાગે જગાડે પછી કે જો થઈ ગયો ને આમ કરતાં કરતાં એક ઉપવાસ મને અઘરો લાગતો પણ એક સમર્થ સદગુરુ મળ્યા એક સમર્થ પ્રગટ સત્પુરુષ મળ્યા એના પ્રતાપે કરીને ગુરુજી પોતે કહે છે આપણે તો અનુભવીએ છીએ આપણે તો જોઈએ છીએ ગુરુજી એમ કહ્યા છે એક વર્ષના ધારણા પારણા કરવા હોય મને અઘરા નથી પડતા અને કેટલી વાર કર્યા કેટલા વર્ષો સુધી કર્યા એવા સાધુના યોગે કરીને એટલે ગુણાત્યાનંદ સ્વામી કહે છે આવા સાધુના દર્શન કરે તો આંખના પાપ બળી જાય આવા સાધુની વાત સાંભળે તો કાનના પાપ બળી જાય અને આવા સાધુને જો મનમાં સંભાળે ને તો મનના પણ પાપ બળી જાય એટલે ગુણાત્યાનંદ સ્વામી કહ્યું શ્રીજી મહારાજની તો વાત જ ક્યાં કરવી ક્યાં વાત કરવી અરે એ મહારાજની ઉપાસનાના પ્રતાપે કરીને જીવો કેવા બળ્યા થયા કેવા બળ્યા કેટલી વાત કરું હવે ટાઈમ બહુ આગળ જતો જાય છે આપણે આ કથા પૂરી પણ કરી દઉં એક વાત શ્રીજી મહારાજ જેતલપુરથી નીકળ્યા છે અમદાવાદ જાય છે માણકી ઘોડી ઉપર મહારાજ બિરાજમાન છે સંતો મહારાજની આગળ કર્તાલો લઈ નૃત્ય કરે છે મુક્તાનંદ સ્વામી નૃત્ય કરે છે પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાય છે બ્રહ્માનંદ સમી તાલ આપે છે આવી રીતે નૃત્ય કરતા કરતા સંતો કીર્તન ભક્તિ કરે છે મહારાજ માણેકવરની માણકી ઘોડી ઉપર બિરાજમાન છે એ પુરુષોત્તમ નારાયણના શણગાર ત્રણ છોગલાવાળી પાઘ સોનેરી વસ્ત્ર અલંકાર આભૂષણ પૂર્ણિમાના ચંદ્રને પણ લજ્જિત કરે કમળના પત્ર કરતા પણ વિશેષ અણિયાળી મહારાજની આંખો કમળની પાખડી ઉપર બેઠેલા ભમરાને શરમાવે એવી કાળી ભમર મહારાજની સરસ મજાની આપણા પિયડા ઘનશ્યા મહારાજના કોઈ દર્શન કરે ને આમ ચોટી જાય હા ચોટી જાય આજે નરેશ ગાંધી આપણા શિકાગોના બહુ સારા ભગત ઇન્ડિયા જતા હતા મને વાત કરતા હતા મને કે સ્વામી મૂર્તિ અદ્ભુત છે અદ્ભુત મૂર્તિ આ મૂર્તિના દર્શન થાય ને સ્વામી ભૂલાતી નથી ભૂલવી હોય તો નથી પહેલા મૂર્તિ યાદ રાખવા મહેનત કરવી પડતી હતી હવે આ મહારાજ એવા ચિત્ચોર આવ્યા છે એવા કામણગારા એવા છે ભાવથી જો દર્શન સવારે કરી લીધા ને ફોનમાંય કે કેમેરામાંય તો મહારાજ યાદ આવ્યા કરે એમાં કોઈને આંખ યાદ આવ્યા કરે કોઈકને નાસિકા યાદ આવ્યા કરે કોઈકને સરસ મજાના કેવા લાલ ઘૂમ હે ઓઠ મહારાજને યાદ આવ્યા કરે કેવા બાલુડા મહારાજ અને સંતો સેવા પણ કેવી કરે તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ એ માણકી ઘોડી ઉપર સવારનો સમય આગળ સંતો મહારાજ માણકી ઘોડી ઉપર પાછળ હરિભક્તો ધોળા એવા સરસ મજાના હંસ જેવા કપડાં પહેરી એ બધા હરી ભક્તો એક સરખા મહારાજની પાછળ ધૂન કીર્તનમાં મસ્ત ચાલે અને આ શ્રીજી મહારાજ નીકળ્યા ખેતરમાં એક મુસલમાન ડોસાભાઈ એનું નામ એ ડોસાભાઈ મુસલમાન ખેતરમાં કોદાળી લઈ કામ કરે સવારનો સમય વાતાવરણ પવિત્ર છે સત્વગુણ પ્રધાન માણસનું ચિત્ત હોય એ સમયમાં એક મુસ્લિમ પૂર્વનો કોઈ દેવીજીવ હશે લોઢું હતું પણ ચુંબક મળ્યું એણે જોયું બની ગયો આભો બની ગયો ગયો ભૂલી હું શું કરું છું હું કોણ છું આ આ કોણ કોણ તો માણકી આગળ ને આગળ સંતો પાછળ મહારાજ ને પાછળ હરિભક્તો આખો સંઘ તો નીકળો કોદાળી ત્યાં ને ત્યાં પડી રહી કામ ત્યાં ને ત્યાં છૂટી ગયું ડોસાભાઈ પાછળ પાછળ ચાલતા 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 અમદાવાદ શ્રીજી મહારાજ એવા સભામાં બેઠા ત્યાં સુધી હા આમ સભામાં બેઠા આમ હૈયામાં એમ થાય આ કોણ હશે આ કોણ હશે હમણાં એને મળું આંખોમાંથી ગંગાની યમુના જેવી ધારા વહે સભામાં માણસો આગા પાછા થયા મહારાજના ચરણ પકડી ચોધાર આંસુએ રડવા લાગ્યા ચોધાર આંસુએ રડવા લાગ્યા બસ તમારા ચરણોમાં રાખો પણ તું કોણ છે અરે પેલા તમે કોણ છો એ કહો મને તમે કોણ છો એ કહો મહારાજ કે ભાઈ અમને ઓળખતો ચરણ શું કામ પકડ્યા એ જ છે ને તમારા ચરણોમાં રાખો બસ આ મૂર્તિ નહીં ભૂલાય એટલું બધું એને હેત ઉભરાઈ ગયું એવી એની ચિત્ત ચોટી ગયું એવું ચિત્ત ચોટી ગયું કંઠી પહેરાવી સ્વામિયણ મંત્ર મહારાજે આપ્યો ભજન કરજે એક મુસ્લિમ માણસ ઘરે આવે ઓસીમાં બેસે હાથમાં માળા રાખી મોટો ચાંદલો કળામાં કંઠી સ્વામિનારાયણ 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 ટોપી પહેરીને હે ભીખુ દાદા ચલાવે ખરા કોઈ આવ્યા હે ક્યાં બગતા હે આ શું છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કઈ જવાબ કોઈને આપતા નથી બે ચાર મારી દીધી હા મૂક આ બધું તારું માળા ખેંચી લીધી એના પપ્પા એના ભાઈઓ એનો પરિવાર વિધર્મી થયો તું આપણા ધર્મને કલંક લગાડ્યું તે અરે તમે ખુદાને યાદ કરો છો હું પણ ખુદાને જ યાદ કરું છું આમાં કંઈ જુદું નથી અરે કયો ખુદા તારો મૂકી દે આ બધું બંધ કર રૂમમાં પૂરી દીધો ડોસાભાઈને રૂમમાં મારે એ કેવું છે મૂર્તિનો કેટલો પ્રતાપ છે શ્રીજી મહારાજ કહે છે ને અમારા દર્શને કરીને અમારા સ્પર્શે કરીને અરે અમને સંભાળશે અરે અમને યાદ કરશે ભાવથી રૂમમાં પૂરી દીધા ડોસાભાઈને થાંભલા સાથે બાંધી દીધા રૂમ ને તારું માળી જ્યાં બહાર નીકળે ને ત્યાં તો ઓસરીમાં આટા મારે ડોસાભાઈ હવે જેને તાળું માર્યું એને શું થાય એ બારી ખોલીને જોયું અંદર કંઈ નહીં ડોસાભાઈ ભાઈ બાર એની એવી સ્થિતિ થઈ ગઈ નિરાવરણ દશા દોરડાનું બંધન દિવાલનું બંધન પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ પાંચમાંથી એકે બંધન એને રહ્યા નહીં ફરીવાર પકડી મારી કારણ કે મુસલમાન પરિવારમાં આવી રીતે તિલક કરે કંઠી પહેરીને ભજન કરે માળા ખુલ્લી રાખી બસો વર્ષ પહેલાનો રૂઢિચુસ્ત જમાનો ફરીવાર માર્યા જોડી અને પાછા પૂરી દીધા આ લોકોને એમ થયું કે નિરાત ચાલો બહાર નીકળ્યો નથી આ વખતે બીજે દિવસે રૂમ ખોલીને જોવા જાય તો રૂમમાં તો મળે નહીં રૂમમાં કોઈ નહીં દોરડા એમને પડેલા વિચારમાં પડી ગયા આ છે શું આ ચમત્કાર છે મિરેકલ છે કંઈ ભૂતપ્રેત છે આવું તો કોઈની બુદ્ધિમાય ના આવે ને સદ્ગુરુ નિસ્કુળાનંદ સ્વામીએ વાત લખી આપણા શાસ્ત્રોમાં વાત લખાણી એ ડોસાભાઈ અમદાવાદમાંથી એ ઘરમાંથી સીધે સીધા સ્વામિનારાયણ મહારાજને યાદ કરીને આમ ધોળકા સંભારે સીધા ધોળકા પહોંચી જાય ધોળકા સંભારે ધોળકા પહોંચી જાય ધોળકાના રોડ પર સ્વામિયણ સ્વામિણ કરતા નીકળ્યા અને સગાવાલાએ જોયા ત્યાંથી પકડ્યા એ ડોસા તું અહીંયા ક્યાંથી હવે આવું થયું એટલે વાત તો ફેલાઈ ગઈ હોય સગાવાલાને ખબર પડી ગયા ભાઈ છટક્યો લાગે છે પકડીને પાછા લઈને આવ્યા અમદાવાદ સગાવાલા આશ્ચર્યમાં પડી ગયા લે ધોળકા પહોંચી ગયો રૂમમાં બાંધી દીધો તો બારી દરવાજા બંધ કરી ક્યાં પહોંચી ગયો એટલું નહીં આપણા શાસ્ત્રોમાં લખેલી વાત કરું છું કોઈ અતિશયોક્તિ નથી પરિવારને છેવટે એમ થયું કે હવે આ નહીં માને છેલ્લામાં છેલ્લું કડવું ડિસિઝન લઈ લીધું કે આના કરતાં આને મારી નાખીએ ને એમાં આપણી ભલાઈ છે કારણ કે તમે જાણો છો અમુક જાતિ બહુ ક્રૂર હોય છે બહુ ક્રૂર હોય છે બરાબર તમે જાણો છો હમણાં પહેલાં નાના એક બાળકને ભણવાની ના પાડી આપણને દુઃખ થાય ભણવાની ના પાડી હમણાંની જ ઘટના અને બાળકે જીદ લીધી ભણવા માટે માથામાં ગોળી મારી દીધી ત્રણ વર્ષ પહેલાંનો દાખલો એક નાનો બાળક રમતમાં ને રમતમાં કંઈક બોલી ગયો સહજ છે નાનો બાળક તો ઉશ્કેરણીમાં ગમે તે બોલી જાય કંઈક બોલી ગયો નાના બાળકના હાથને મૂકી ટ્રક ઉપર ચલાવી દીધી કચડી નાખ્યા ના હાથ ટ્રક નીચે કેટલી ક્રૂર પ્રજા હોય છે ધર્મના નામે દુઃખ થાય હા ધર્મના નામે કળિયુગમાં જે અધર્મ વધી રહ્યો છે ને આ તો શાસ્ત્રની વાત આવે એટલે કરીએ નક્કી કર્યો ખાડો ખોદ્યો પકડીને લેવા બોલ છોડવું છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આને તો જવાબ જ નથી આપવો ધક્કો મારી નાખી દીધો ખાડામાં ઉપર નાખી ધૂળ ઉપર નાખ્યા ઈટો ઉપરથી બરાબર બધા દબાવવા મળ્યા કે પતાવી દો હવે અને આમ બધા બરાબરી ખાડો પૂરી દબ દબાવીને પાછા ઘરે આવે અને જ્યાં આમ ઘરની અંદર પ્રવેશ ત્યાં ઓસરીમાં બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એના બાપને થયું માનીએ કે ન માનીએ લોકો જે કહેવું હોય તે ભલે કે પણ આમાં કંઈક છે આના ભગવાનમાં પણ કંઈક છે એ ભગવાનની ભક્તિ કરે આ મારા દીકરામાં પણ કંઈક છે બાપે હાથ જોડ્યા ભાઈ તારી શું ઈચ્છા છે કંઈ નહીં તમે તમારું કરો હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરું આટલી મારી ઈચ્છા છે પછી છેવટે સગાવાલાને થયું આ નહીં છોડે પછી એનું ભજન કરવા દે કારણ કે હવે ખાડામાં નાખ્યો મારી નાખવા સુધી પ્રયત્ન કર્યા તોય મરે નહીં બાંધી દે ખાવા પીવાનું આપે નહીં તોય મરે નહીં પછી એને એનાથી આગળ શું કરી શકે ભીખું દાદા શું કરી શકે મૂર્તિના પ્રતાપે કેના પ્રતાપે આવા તો એક નહીં આવા તો બે નહીં જો શાસ્ત્રોમાં ઊંડા ઉતરીએ ને હજારો દાખલા સંતો હરિભક્તોના હજારો દાખલાઓ ત્યારના નહીં એ મૂર્તિને જે યાદ કરે છે ને એ અત્યારે પણ આસિત ભગત તમને ઇન્ડિયામાં જોઈ લીધું ને આસિત ભગત ના જોયો તમે આપણા ગુરુજી અખંડ સ્વામિનારાયણ 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 આપણે જોઈએ છીએ ને એ મોટા પુરુષો ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારવે કરીને એવી સ્થિતિને પામી જાય કે સાધુને સંભાળે એના પણ કામ ક્રોધના બંધન ટળી જાય કાળ કર્મના ભયથી મુક્ત થાય યમ તો એનાથી દૂર રહે યમદૂત તો એનાથી દૂર ફરે દૂર એટલું નહીં એનું તો કલ્યાણ થાય પણ એના યોગ્ય કરીને અનંત જીવોનું પણ કલ્યાણ થાય છે શ્રીજી મહારાજ આ વાત કરે છે ભાઈ અમે આ કામ કરવા આવ્યા છીએ અમે બંધાવા નથી આવ્યા અમે તો અનંત બંધનમાંથી પડેલા આત્માઓને તો એ બંધનમાંથી છોડાવા આવ્યા છીએ જે વસ્તુ લઈને મને કોઈ પૂજશે તે વસ્તુ તેને નિર્ભય એવા ધામમાં મળશે કોઈ મારી પૂજા કરશે ને જે વસ્તુથી અમે તો ભગવાન છીએ કોઈના વસ્તુ કે પદાર્થના ભૂખ્યા નથી પણ પ્રેમે કરીને કોઈ પદાર્થ કોઈ પૂજાની વસ્તુ લાવશે એમને અર્પણ કરશે ને તો એ વસ્તુ એના કલ્યાણની સા સામગ્રી બની જશે એ વસ્તુ એનું કલ્યાણ કરશે આલોકમાં નહીં પરલોક સુધી આપણા શાસ્ત્રોમાં કથા છે ને સદાશિવ બેઠા હતા અને એક સાધુને સમાધિ કરાવી કેશવદાસજી સમાધિમાં ગયા સમાધિમાંથી પાછા આવ્યા સ્વામી અમે એક આશ્ચર્ય જોયું શું અક્ષરધામ એક મકાન બનતું હતું શેનું મકાન અમે મહારાજને પૂછ્યું આ મકાન શેનું છે ત્યારે મહારાજે કહ્યું આ મકાન તો ખંભાતવાળા ભાઈનું છે અરે મહારાજ સદાશિવભાઈ તો નીચે પૃથ્વી ઉપર ગોપાળનંદ સ્વામીની સામે બેઠા છે ભલેને સામે બેઠા પણ એણે ખંભાતમાં અમારું મંદિર કર્યું છે એટલા માટે એને રહેવા માટે આવો મોટો સોનાનો મહેલ અમે અહીંયા ધામમાં બનાવીએ છીએ પણ મહારાજ ભગત તો પૃથ્વી ઉપર છે એ જ્યારે આવશે ત્યારે અમારા ભક્તે જે જે અમારી સેવા કરી હોય એની અનંત ઘણી એ જ સેવા એ જ ફળ એને આ ધામમાં મળતું હોય છે સદાશિવભાઈ સભામાં બેઠા હતા આ વાત સાંભળીને આશ્ચર્ય થયું અતિ રાજી થઈ ગયા કહેવાનું શું મહારાજ એમ કહે છે કોઈ પદાર્થ આપશે ને અમારે માટે તો એ પદાર્થ પણ અમે સ્વીકારીશું એમાં સામેના જીવનું કલ્યાણ થશે જે કોઈ જાણે અજાણે મારા દર્શન પામશે તે આખા જગતમાં પૂજ્ય થશે આ ડોસાભાઈની વાત એટલી સારી સારી આપણા શાસ્ત્રોમાં લખીએ જેની વાત આપણે કરીને એકવાર ડોસાભાઈ આમ ઓસરીમાં ચાલતા ચાલતા જતા હતા એના બાપ ફળિયામાં ઊભા હશે અચાનક એણે જોયું મોટી દિવાલ એ દિવાલમાં ડોસાભાઈ ચાલતા ચાલતા નીકળી આરપાર પોતાની આંખથી જોયું એ દિવાલમાં આમ માણસ ચાલતો ચાલતો નીકળી જાય આપણને આશ્ચર્ય થાય કે ના થાય આપણે દોડીને શું છે આ બાપની નજર સામે ડોસાભાઈ આમ ચાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સીધા દિવાલમાં બાપા તો માથું ખંજાળ દિવાલ પાસે ગયા પણ એ થોડા જઈ શકે ફરીને આવ્યા કે ક્યાં ગયો ક્યાં નીકળ્યો બાર કંઈ દેખાણો નહીં ચારે બાજુ આટો માર્યો ચારે બાજુ દેખાણ નહીં બાજુના ઘરમાં પૂછ્યું આ બાજુ પૂછ્યું આ બાજુ પૂછ્યું આ બાજુ પૂછ્યું બધે ઘરે પૂછ્યું અમારા દીકરાને જોયો ડોસાને કોઈ જોયો અરે કોણ ડોસો અમે જોયો જ નથી આવ્યો જ નથી અહીંયા શું થયું કોઈને કહે તો કોઈ માને નહીં પરિવારને કીધું આ ડોસો ક્યાં ગયો હશે દિવાલમાં ગયો મેં જોયું અંદર ગયો અંદર ઘરે ગયો હશે દિવાલ તોડીને જોયું એમાંય ન મળ્યો અંદર થોડો નીકળે કંઈ શું છે આ બધું હવે અમુક સમજાય જ નહીં હા આ ગુરુજી એક વર્ષ ધારણા પારણા કરે ધારણા પારણા કરે ને આટલી કથા વાર્તા આટલી જ પધરામણી આટલી જ પ્રવૃત્તિ આટલી જ સેવા એમની સ્પિરિટ એવી મેં તો જોઈ એવી જ જોઈ એક એક બબ્બે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ હોય એના ચહેરાની રેખ રેખા બદલે ને ઉલટાનું એવું લાગે ગુરુજી જમીન બેઠા છે ને સામે બધા ભૂખ્યા બેઠા એવું લાગે કોઈ ડિવાઈન સ્પિરિટ એટલી દિવ્ય હોય છે એ બુદ્ધિથી નથી પ્રાપ્ત થતી એ તો અનુભવથી જ પ્રાપ્ત થાય છે અનુભવથી જ બન્યું એવું ઘણા બધા સત્સંગીને એણે પૂછ્યું કોઈ પાસે જવાબ ન મળ્યો સત્સંગી ભક્તોએ કીધું તારે જાણવું છે ચાલ આપણે વડતાલ ગોપાળાનંદ સ્વામી છે ત્યાં જઈએ સ્વામીને ખબર પડશે દીકરો ખોવાઈ ગયો કયા પેપરમાં છાપવું કે મારો છોકરો ગુમ થયો છે જેને મળે આપજો કયા પેપરમાં એડવર્ટાઈઝ આપવી બરાબર હવે ગમે તે પરિવાર હોય પણ દીકરાની થોડી ઘણી તો આમ આસક્તિ હોય જ ને મૂંઝાઈ ગયા બધા શોધ શોધ કરે ક્યાંય પતો લાગે નહીં ધોળકાય તપાસ કરી વડતાલ એવા ગોપાળાનંદ સ્વામી પાસે બેઠા હરિભક્તોએ પરિચય આપ્યો સ્વામીને પૂછ્યું સ્વામી એક દિવસ હું ઊભો હતો અમારો દીકરો એમ ચાલતો ચાલતો નીકળો દિવાલ જ હતી દિવાલમાં અથડાયો સીધો આમ ચાલતો થઈ ગયો દિવાલમાં નીકળી ગયો બહાર નથી નીકળ્યો બાજુના ઘરમાં નથી ગયો ક્યાંય ગયો નથી દિવાલની અંદર તોડીને જોયું ત્યાંય નથી તો ક્યાં ગયો હશે કેટલા દિવસો થઈ ગયા સ્વામી મંદ મંદ હસ્યા અને હસતા હસતા ગોપાળાન સ્વામી બોલ્યા તમારો દીકરો એને બદ્રિકાશ્રમમાં તપ કરવા જવાની ઈચ્છા છે એટલે બદ્રિકાશ્રમમાં ગયો હવે આ લોકોને શું સમજ પડે બદ્રીકાશ્રમ હે સ્વામી એ વળી ક્યાં આવું સ્વામી કે એ બધું આવું છે સ્વામી બધી વાત કરી ત્યાં મોટા મોટા મુક્ત તપ કરવા જાય સ્વામી ત્યાં તપ કરવા કે પાછો આવે સ્વામી કે છ મહિના પૂરું થયું તો સિદ્ધ દશાવાળો છે એને સંકલ્પ ખાલી થાય ને કે મારે અહીંયા જવું છે પહોંચી જ જાય હવે દાદા અત્યારે આવું મળી જાય તો સારું છે અમુક ઐશ્વર્ય ભગવાને પૃથ્વી ઉપર નથી રાખ્યા કેવી સ્થિતિ મારે જે વાત કરવી છે એ મહારાજની મૂર્તિના પ્રતાપે કરીને કોઈ પણ હોય ગ્રહસ્થ હોય ત્યાગી હોય સ્ત્રી હોય કે પુરુષ હોય પેલી વાત હું કહું છું ને ધનબા ફઈની કોઈ કચ્છના ભગત હોય એને ધનબા ફઈની વાત પૂછજો તમે સૂરજબા શ્રીજી મહારાજના દર્શન કરવા એવા સુરજબાને મહારાજમાં એટલું બધું હેત શ્રીજી મહારાજ બેઠાની એકલા જો નજીકમાં મહારાજથી દર્શન કરવાનું મળે તો સૂરજબા મહારાજને આમ જોયા જ કરે મહારાજને એકવાર સુરજ બાબર મહારાજ તમારા હાથ ને મારા હાથ તમારા પગ ને મારા પગ તમે હું એક છીએ મહારાજ કે ગાંડી એમ કેમ કે અરે મહારાજ અખંડ હું તમને ધારીને રહું છું એટલે મારા હાથમાં તમારા હાથ છે મારા પગમાં તમારા પગ છે અખંડ મૂર્તિનું ધ્યાન કરે શ્રીજી મહારાજ એકવાર રાજી થયા મહારાજે પૈસા હતા પૈસા આપ્યા મહારાજ કે આ રાગજે સ્ત્રીનો દેહ છે પરાધીન શરીર છે ગમે ત્યારે જરૂર પડે તો આ તારી મૂડી છે અમારા આશીર્વાદ છે પાંચ રૂપિયા કચ્છની પાંચ કોરી આજે પણ પ્રસાદીની છે આપી મૂર્તિના ધ્યાનના અંગવાળા સુરજબા લઈને આવ્યા ધનબા ફઈ એને પણ વૈરાગ્ય જાગ્યો સુરજબાના યોગ્ય કરીને એ પણ ભજનમાં બેસી ગયા ધ્યાનમાં બેસી ગયા સુરજબાની ખૂબ સેવા કરી ધામમાં જતા જતા સુરજબાએ એ કોથળી આપી કે આમાં પાંચ કોરી પાંચ રૂપિયા છે કચ્છનું ચલણ કોરી આજે પણ એ પાંચ રૂપિયા છે પ્રસાદીના મેં દર્શન કર્યા છે આ પાંચ કોરી પાંચ રૂપિયા છે મહારાજે મને આપ્યા છે મેં તો વાપર્યા નથી પણ તારી કંઈક ઈચ્છા થાય ગમે ત્યારે વાપરવાની તો આ વાપરજે આમાંથી સત્સંગનું જે કામ કરવું છે થશે કોથળી દાદા એક જ કોથળી સૂરજબાધામમાં ગયા બાની સ્મૃતિમાં મોટી કથા કરાવી લાખો રૂપિયાનો ખર્ચો એ સમયમાં કર્યો જેટલા જો કોથળીમાંથી નાખેલી નીકળે પણ અંદર પાછા કેટલા ને કેટલા રે પાંચના પાંચ એ વધે નહીં અને ઘટેય નહીં ધનબા ફઈએ એટલી બધી સેવા કરી ભુજમાં બારસનો દિવસ આવે એટલે બધા સંતોની રસોઈ ધનબા ફઈ તરફથી સૂરજબાની પુણ્ય સ્મૃતિમાં પૈસા ક્યાંથી કાઢે કોથળીમાંથી એકવાર બંને દેશના આચાર્ય ભેગા થવાના હતા મોટો સમય યજમાન કોઈ મળતા નહોતા બાએ કેવર યજમાનમાં અમારું નામ લખી નાખો મોટો સમયો થયો હજારો લાખો હરિભક્તો બંને દેશના આચાર્ય બંને દેશના સંતો ભેગા થયા બધો ખર્ચો કેમાંથી કાઢ્યો કોથળીમાંથી નયણ દેવનો પાટોત્સવ હતો કોઈ યજમાન હતા નહીં તો નરિયાણ દેવનો પાટોત્સવ ભુજમાં કરવો હતો યજમાન લખી નાખો પૈસા ક્યાંથી કાઢ્યા કોથળીમાંથી આખી જિંદગી જીવા ત્યાં સુધી એટલા બધા સમયાઓ બરાબર મોટા મોટા ઉત્સવો પેલી કોથળીમાંથી કર્યા તોય અંદર તો કેટલા પાછા

આ પરચાઓ નથી આ ઐશ્વર્ય નથી એક મુસ્લિમ માણસ કેવી સ્થિતિ નિરાવરણ થઈ જાય એને દિવાલ નડી શકે ન નડી શકે એને દોરડાઓ બાંધી ન શકે એને ઓરડામાં પૂરી ન શકે એને ભૂખ્યા કોઈ મારી ન શકે એને ખાડામાં દફનાવીને કોઈ ખલાસ ન કરી શકે કેમ આ મૂર્તિનું અમૃત જેણે ચાખ્યું આનાથી મોટું બીજું અમૃત કહ્યું આનાથી મોટું બીજું સુખ કહ્યું આના સિવાય બીજી ચિંતામણી કહી મહારાજ એમ કહે છે ભાઈ અમે તો આ કામ કરવા એવા છીએ આ વખતે મારે અનંત જીવોનો મોક્ષ કરવો આવો મેં દ્રઢ સંકલ્પ કર્યો છે કાઠી કોળી કણબીની જાતિઓનો મારે અનેક રીતે ઉદ્ધાર કરવો છે જો તમે મને ભલમનસાયથી શીખ આપશો તો ક્યારેક ફરી આવીને મળશું આવું હું પ્રેમથી આપું છું અને જો તમે મને રાજીપે શીખ નહીં આપો તો ફરીને ક્યારે મળશું નહીં આપણે મારે થોડી ધમકી પણ આપી દીધી ભાઈને ત્યારે રામપ્રતાપભાઈ બોલ્યા હે બાળ ઘનશ્યામ તમે સાંભળો હવે એક પલક ભર પણ હું તમને દૂર થવા નહીં દઉં અૈયાના હારની જેમ રાખીશ ભાઈનો આટલો બધો પ્રેમ જોઈ ત્યારે શ્રીહરિ ફરી કાંઈ બોલ્યા નહીં મહારાજને લાગ્યું મારી વાત કંઈ ઉતરી નથી લાગતી ભાઈ તો હજી બસ એક જ કેસેટ વગાડે છે હું કહું છું મારે આખી પૃથ્વીના જીવોનું કલ્યાણ કરવું છે જે જે મોક્ષો પડ્યા છે એના મોક્ષ માટે હું પૃથ્વી પર પ્રગટ થયો છું ભાઈ કે નહીં નહીં હું તને જવા નહીં દઉં મારા હૈડાના હારની જેમ સાથેને સાથે રાખીશ મહારાજ કંઈ ન બોલ્યા વિચારો હતા પણ મનમાં જ રાખ્યા રામ પ્રતાપભાઈને કહ્યું ભાઈ સારું તમે કહેશો એમ કરીશું તે પછી રામ પ્રતાપભાઈના મનમાં આનંદ થયો કેમ જે શ્રીહરિ પોતે વિવાહ કરવા માટે સંમત થયા આવું ભાઈને લાગ્યું થયા નથી ભાઈને આવું લાગ્યું કે હવે ના નહીં પાડે તે અરસામાં ખંભારિયા ગામમાં રહેતા સારા વિદ્વાન નિહાલ મિશ્ર નામે વિપ્ર વિપ્રયોધ્યામાં આવ્યા તેમની પુત્રી કન્યા સમગ્ર શુભ ગુણોથી સંપન્ન ચંદ્રકલા નામે હતી તેના વિવાહ કરવાના આશયથી તેઓ આવ્યા હતા તેર ઘરોમાં નિહાલ મિશ્રનું કુળ ઘણું ઊંચું મનાતું તેમને બે પુત્ર હતા તે પુત્રોના ગૌરી અને બિસુન નામ હતા તેમને ધર્મકુળ ઉપર અતિશય હેત હતું તેઓ બધા શ્રી ઘનશ્યામને જોઈને મનમાં ઘણા જ પ્રસન્ન થયા એટલે કે નક્કી કરી નાખ્યું કે અમારી આવી રૂઢી રૂપાળી દીકરી માટે આનાથી શ્રેષ્ઠ અને સારો બીજો કોણ વર હોઈ શકે આમ બધા રાજી થયા શ્રીહરિએ તે વાત જાણી મહારાજને સમાચાર મળી ગયા એટલે સવારના પહોરમાં મોટાભાઈને પૂછ્યા વિનાજ સ્નાન કરવાની નિમિત્તે ચાલી નીકળ્યા મહારાજે ગૃહત્યાગ કર્યો છે એ કથા હવે શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં પહેલું પૂર અહીંયા સમાપ્ત થાય છે બીજું પૂર આવતીકાલથી શરૂ થશે આવતીકાલે નિષ્કામ સ્વામી કથાવાર્તાનો લાભ આપશે ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પૂરમાં શ્રીહરિએ મોટાભાઈને પોતાના વિચારો કહ્યા અને ઘેરથી વનવિચરણ કરવા માટે ચાલી નીકળ્યા એ નામે એસીમો તરાંગ સમાપ્ત થયો પ્રથમ પૂરની આ કથાને આપણે મહારાજના ચરણોમાં સમર્પિત કરીએ ગુરુજીના ચરણોમાં વંદન કરીએ આ ગ્રંથના લેખક એવા સિદ્ધાનંદ મુનિ એટલે કે આધારાનંદ સ્વામી એમના ચરણોમાં વંદન કરીએ અને આ ગ્રંથના વક્તા આપણા આદિગુરુ સત્સંગની મા મહારાજ પણ જેમને ગુરુ માનતા એવા ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરી સભાને સમાપ્ત કરીએ એક નાની જાહેર